પોરબંદર પંથકમાં સરકારી તંત્રની એક વિચિત્ર બેદરકારી સામે આવી છે, જેમાં એક યુવાનને કોરોના ટેસ્ટિંગ માટે સ્વોબ આપ્યું ન હોવા છતાં તેને આઇસોલેટ થવા અંગેનો મેસેજ આવી ગયો હતો. આ ઘટનાને લઈ યુવાન તથા તેના પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. રાણાવાવના બાપોદર ગામે રહેતા રામભાઈ લખમણભાઈ બાપોદરા નામના યુવાને આપેલ માહિતી મુજબ તેણે તારીખ 2 એપ્રિલના રોજ બાપોદર સબ સેન્ટર ખાતે કોરોનાની રસી લીધી હતી. ત્યારબાદ તેને તાવ જેવું જણાતા આ યુવાને રાણા કંડોળા PHC સેન્ટર ખાતે દવા લીધી હતી. ત્યારબાદ તારીખ 4ના રોજ તેના મોબાઈલમાં એકાએક એવો મેસેજ આવ્યો હતો કે તેના સ્વોબનું સેમ્પલ લેવામાં આવ્યું છે, જે જામનગરની MP શાહ મેડિકલ કોલેજ ખાતે મોકલાયું છે અને મેસેજમાં આઇસોલેટ થવા પણ જણાવ્યું હતું. આ મેસેજ મળતા રામભાઈ તથા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેઓએ રાણા કંડોળા PHC ખાતે સંપર્ક કરતા સ્ટાફે તેને સેમ્પલ આપવા જણાવ્યું હતું, પરંતુ રામભાઈની તબિયત સારી હોવાથી તેને ટેસ્ટ કરાવવા ઇનકાર કર્યો હતો. તેમ છતાં ગઈકાલથી આરોગ્ય વિભાગ દ્વારા તેણે સેમ્પલ આપી જવા ફોન આવતા હોવાનું પણ રામભાઈએ જણાવ્યું હતું. મારું નામ રામભાઈ લખમણભાઈ બાપોદરા અને 2 તારીખના મેં કોરોના રસી લીધી અને 3 તારીખે મને રાતના તાવ આવેલો એટલે હું દવાખાને રાણા કંડોળા PHCમાં ગયો. ત્યારે મને એ લોકોએ દવા આપી દીધી, કાંઈ હાથ અડાડ્યો નહીં મને, એમને એમ દવા આપી દીધી. એટલે દવાનું મને રિજેક્શન લાગી ગયું થોડું તો. એટલે હું તો પાછો ઘરે ભાગી આવ્યો, એટલે 3 તારીખ ઘરે ભાગી આવ્યો. 4 તારીખે મારો ઓલા મેસેજ આવ્યો, 11:38 મેસેજ આવ્યો. એટલે મને એમ કે આ મારું સેમ્પલ કેમ ભયું, કઈ રીતના લીધું, કોઈ લીધો નથી સેમ્પલ, છતાં મારો કોરોના લેબમાં મોકલેલો જામનગર એવો મેસેજ આવેલો. મેં ઇંગ્લિશમાં ગુજરાતી ટ્રાન્સલેશન કરી અને જોયું તો મને ખબર પડી, તો મેં આગળ આરોગ્યને જાણ કરતાં કોઈ સંભાળ લીધી નથી. એટલે મેં પછી તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહોતા આવતા અને મેં પાછી જાણ કરી, તોય કોઈ જવાબ ના દીધો. હવે લોકો મને ફોન કરે કે તમે તમારું સેમ્પલ દઈ જાઓ, મેં સેમ્પલ દીધો જ નથી સારી રીતના, છતાં મારો લેબમાં સેમ્પલ મોકલાવ્યો એવો રિપોર્ટ આવી ગયો. સાહેબ, એક બાપોદર ગામનો જે બનાવ બન્યો છે, યુવાને સેમ્પલ ન આપ્યું હોય છતાં એને કંઈક મેસેજ આવ્યો હતો, એવું છે, શું છે? એટલે અમને પણ એવી કેટલીક માહિતી મળી છે, અમે એની તપાસ કરી રહ્યા છીએ અને વધુ ઊંડાઈપૂર્વકની તપાસ કરવા માટે અમારે એક ડૉક્ટર છે, ડૉક્ટર પિયુષ વાજા, જે PHOના ચાર્જમાં છે, તેને તપાસ સોંપી છે. એ ડેટા એન્ટ્રી રજિસ્ટર અને એમઓ કે બીજા કોઈ કર્મચારી કોણ જવાબદાર છે, આમાં ખરેખર ભૂલ થઈ છે કે પછી ઇરાદાપૂર્વકની કોઈ ભૂલ છે, તેની તપાસ કરી 3-1 દિવસમાં અમને અહેવાલ આપશે. તે CDHO પણ જોઈ લેશે અને પછી અમારી સમક્ષ આવશે. ત્યારે જો કોઈ કર્મચારી દોષિત જણાશે તો સરકારશ્રીના નિયમો પ્રમાણે એની સામે પગલાં લેવામાં આવશે. આ છબરડાના કારણે ગ્રામ્ય પંથકમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે. આ અંગે DDO VK અડવાણીનો સંપર્ક કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે સેમ્પલ આપ્યા વગર મેસેજ આવે તે શક્ય નથી, તેમ છતાં સમગ્ર મામલાની તપાસની ખાતરી આપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.